મિત્રો તમારામાંથી ઘણા લોકોએ એ પ્રશ્ન પૂછેલો છે કે સર એક સાચું વાક્ય પૂર્ણ વાક્ય કોને કહેવાય અને કોને વાક્ય ના કહેવાય ઇંગ્લિશમાં ખાસ આ સમજવું જરૂરી છે કે વાક્ય કોને કહેવું કોને ના કહેવું બોલવામાં ભૂલ તો પડશે ઇંગ્લિશ તમે જ્યારે પણ કે જીવનમાં કોઈ પણ વસ્તુ તમે શીખતા હોય ને ત્યારે મિસ્ટેક થાય થાય અને થાય પરંતુ ભૂલમાંથી શીખીને આગળ વધે એ જ વ્યક્તિ જીવનમાં સફળ થઈ શકે છે તો મિસ્ટેક થશે અને વાક્યો એવા છે કે જેમાં ભૂલ છે આપણે શોધવાનું છે કે એને વાક્ય કહેવાય કે ના કહેવાય ચોક્કસથી દરેકે દરેક જે વાક્ય છે એના માટે તમને ટાઈમ એટલે કે સમય મળશે આ રીતનો એક આકાર તમને દેખાશે એમાં તમારે જે આ માટી ઉપરથી પડે છે એ પૂરી થાય એની પહેલાં તમારે જવાબ આપવાનો છે કે વાક્ય સાચું છે કે ખોટું ચોક્કસથી તો પહેલે એક ઉદાહરણ લઈને સમજી લઈએ ત્રણ ચાર ઉદાહરણ તમને આપી દઉં છું પછી આપણે કુલ એકવીસ જેટલા વાક્ય હું તમને બતાવીશ ને વાક્ય ને સેન્ટેન્સ એટલે કે વાક્ય કહેવાય કે ના કહેવાય તમારે યસ કે નોમાં જવાબ આપવાનો છે કુલ એકવીસ પોઈન્ટ તમારે ટોટલ જે ગણવાના છે કે કેટલા પોઈન્ટ તમારે આવે છે તો પહેલું ઉદાહરણ સમજીએ એ ઉદાહરણ ખાસ સમજવાનું છે ઉદાહરણ છે એમાં કેટલા ભાગ છે ખાસ સમજીએ પહેલું વાક્યનો કરતા કોણ છે ધ બ્લેક ડોગ કરતા તો વાક્યમાં કૂતરું છે પણ કયા કલરનું છે તો ધ બ્લેક ડોગ એટલે આખો એક જ શબ્દ છે વાક્યનો કરતા કોણ છે ધ બ્લેક ડોગ એટલે વાક્યમાં તમારે શું જોઈએ સૌથી પહેલાં કરતા જોઈએ તો કરતા વાક્યમાં છે ખાસ વાક્યમાં કરતા તો હોવું જોઈએ બીજું કરતા પછી વાક્યમાં ક્રિયાપદ જે હોય છે જેમ કે અહીંયા ઈઝ જે છે એ વાક્યમાં ક્રિયાપદ છે અન્ય બહુ બધા ક્રિયાપદ છે જેમ કે ઈઝ એમ આર આ હોઈ શકે ડુ ડઝ આ પણ વાક્યમાં હોઈ શકે ડઝ એના પછી અન્ય શબ્દો વોઝ વિલ આ બધા જે શબ્દો છે આ બધા ક્રિયાપદ છે તો વાક્યમાં ક્રિયાપદ પણ હોવું જોઈએ આ વાક્યમાં તમે જોઈ શકો છો ઈજ જે છે એ સહાયક ક્રિયાપદ છે અને સહાયક ક્રિયાપદ કહેવાય પછી વાક્યમાં જો કોઈ ક્રિયા કરતું હોય ને તો ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ પણ હોય જેમ કે અહીંયા તમે જોઈ શકો છો દોડે છે રનિંગ રન એ ક્રિયાપદ છે અને ઇઝ રનિંગ આ આખું એક જે ક્રિયાપદ આપણે કહી શકીએ કે ધ બ્લેક ડોગ ઇઝ રનિંગ વાક્યમાં શું છે કૂતરો છે દોડી રહ્યો છે ક્રિયા થઈ રહી છે તો વાક્યનો અર્થ અહીંયા દેખાય છે તો વાક્ય બે પ્રકારના હોય એક તો વાક્યમાં કોઈ વ્યક્તિ વિશે કે કોઈ પ્રાણી વિશે કોઈ વસ્તુ વિશે વાત થઈ હોય અથવા તો કોઈ વ્યક્તિ કંઈક કરી રહ્યો હોય બે પ્રકારના વાક્ય હોય તો આટલું ખાસ યાદ રાખવું પડશે અને કેવું દોડી રહ્યો છે એના વિશે અન્ય શબ્દો આપે છે કે દોડી રહ્યો છે કેવું ફાસ્ટ દોડી રહ્યો છે ઝડપથી અને કઈ જગ્યાએ દોડી રહ્યો છે ઓન ધી રોડ રોડ ઉપર દોડી રહ્યો છે તો આ બધા શબ્દો જે છે એક્સ્ટ્રા શબ્દો આપેલા છે પણ વાક્યમાં બધું જ હોવું જોઈએ સૌથી પહેલા જુઓ સબ્જેક્ટ હોવો જોઈએ પછી ક્રિયાપદ હોવું જોઈએ અને વાક્યનો અર્થ નીકળવો જોઈએ આટલું ખાસ સમજવાનું છે તો પહેલા તો એ વાક્ય હતું રાઈટ હવે અહીંયા જુઓ ખાલી શું આપેલું છે ઇઝ રનિંગ આ વાક્યમાં શું છે કરતા એસ નથી કરતા નથી આ વાક્યમાં સીધું એ પણ ક્રિયાપદ છે રનિંગ એ પણ ક્રિયાપદ છે આ ઈઝ જે છે આને સહાયક ક્રિયાપદ કહેવાય સહાયક ક્રિયાપદ કહેવાય પરંતુ આ જે અહીંયા આપ્યું છે ઈઝ રનિંગ અપૂરું વાક્ય નથી દોડી રહ્યો છે પણ કોણ દોડી રહ્યો છે ક્યાં દોડી રહ્યો છે શું કરી રહ્યો છે એવી કોઈ કયા વ્યક્તિ કરી રહ્યો છે પૂર્ણ માહિતી આ વાક્યમાં નથી એટલે આ વાક્ય ના કહેવાય ધીસ ઇઝ નોટ અ સેન્ટેન્સ આપણને જવાબ નો આવડવો જોઈએ ચલો ઓન ગ્રાઉન્ડ આ વાક્ય છે ઓન ગ્રાઉન્ડ આ પણ વાક્ય નથી જો આ વાક્યમાં સબ્જેક્ટ કરતા પણ નથી વબ એટલે ક્રિયાપદ પણ નથી તો ખાલી ઓન ગ્રાઉન્ડ એટલે કે જમીન પર પણ આ બે શબ્દો છે આ વાક્ય નથી તો આનો જવાબ તમારે આપવો પડે નો એટલે આવા ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે પહેલું ઉદાહરણ છે હવે તમારે સમય શરૂ થઈ ગયો છે આ વાક્ય છે કે નહીં એ તમારે કહેવાનું છે ખાસ સમય સમાપ્ત થાય એની પહેલા તમારે જવાબ આપવાનો છે કે આ વાક્ય છે કે નહીં ચલો સમય સમાપ્ત થઈ ગયો છે અહીંયા હવે આનો જવાબ શું છે માય પેન મારી પેન અને હેઝ અહીંયા સબ્જેક્ટ છે અને હેઝ જે છે એ સહાયક ક્રિયાપદ છે સહાયક ક્રિયાપદ છે પરંતુ માય પેન હેઝ મુખ્ય ક્રિયાપદ જેવું આ વાક્યમાં કશું જ નથી કે અન્ય શબ્દો પણ બીજા વાક્યનો અર્થ બેસે એવા નથી મારી પેન પાસે શું છે એ તો અહીંયા આપ્યું નથી સો આ વાક્ય પૂરું નથી જવાબ આનો છે નો નો જવાબ જે લોકોનો હોય એ લોકોએ એક પોઈન્ટ આપવાનો છે બીજું વાક્ય છે દેટ ફોક્સ

થોડા ઉપરના લેવલે જશે થોડું તમારું લેવલ જે છે ઉપર જશે એવો પ્રયત્ન આમાં થશે વાક્ય છે ચોક્કસથી જોવાનું છે આઈ 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 કેન કેન સ્વિમ સ્વિમ શું આને વાક્ય કહી શકાય ક્વેન સમય શરૂ થઈ ગયો છે સમય પૂરો થઈ ગયો છે આઈ કેન સ્વિમ સબ્જેક્ટ છે આઈ કેન જે છે એ ક્રિયાપદ છે સહાયક ક્રિયાપદ કહી શકાય એને અને સ્વિમ એટલે કે હું તરી શકું છું આઈ કેન સ્વિમ હું કરી શકું છું હવે આ જે વાક્ય છે પૂરું છે તમે કહી શકો છો અર્થ પણ નીકળશે એનો તો આને આપણે યસ કહીશું એક પોઈન્ટ પોતાને આપવાનો છે ચલો ચોથું વાક્ય છે પ્રશ્ન વાક્ય છે ખાસ શું પ્રશ્ન પૂરો આપેલો છે એ સમજવાનું છે સમય શરૂ થઈ ગયો છે સમય સમાપ્ત થાય છે ડુ યુ જુઓ સૌથી પહેલા સૌથી પહેલા વાક્યમાં કરતા કોણ છે યુ સબ્જેક્ટ આપેલું છે ચલો સહાયક ક્રિયાપદ અહીંયા ડુ તરીકે આપેલું છે ડુ સહાયક ક્રિયાપદ છે મુખ્ય ક્રિયાપદ લાઇક એ પણ આપેલું છે ધ ફ્રોગ શું તમને દેડકો ગમે છે ડુ યુ લાઈક ધ ફ્રોગ અને પ્રશ્ન પૂરો દેખાય છે અર્થ પણ નીકળી રહ્યો છે એટલે આનો જવાબ આવશે યસ તો આ સાચું વાક્ય છે એવું કહી શકાય છે ચલો પાંચમું વાક્ય છે ધ પીગ કેન ધ પીગ કેન શું આને તમે એક પૂર્ણ વાક્ય ગણી શકશો સમય શરૂ થઈ ગયો છે સમય સમાપ્ત થઈ ગયો છે ધ પીગ કેન ધ પીગ કેન વાક્યમાં કરતા છે ધ ધીગ સહાયક ક્રિયાપદ કેન પરંતુ વાક્યનો અર્થ નીકળતો નથી આના પછી કોઈ મુખ્ય ક્રિયાપદ નથી આપેલું એટલે આને પૂર્ણ આપણે વાક્ય નહીં કહી શકીએ ધ પિગ કેન આ પૂરું વાક્ય નથી તો આપણો જવાબ છે નો ચલો આગળ જઈશું ઇન ધ બોક્સ છઠ્ઠું વાક્ય છે બોક્સ શું આને એક વાક્ય ગણી શકાય ઇન ધ બોક્સ તમારે જવાબ આપવાનો છે સમય સમાપ્ત થાય છે અહીંયા જુઓ અહીંયા કોઈ સબ્જેક્ટ કોઈ કરતા વાક્યમાં છે નહીં ક્રિયાપદ પણ કોઈ છે નહીં સહાયક ક્રિયાપદ પણ કશું જ નથી ઇન ધ બોક્સ ખાલી એક જગ્યા બતાવવામાં આવે છે ઇન જે છે એ પ્રેપોઝિશન છે પ્રેપોઝિશન એટલે કઈ જગ્યાએ છે ક્યાં છે બોક્સમાં છે પરંતુ આને વાક્ય ગણી શકાય નહીં જવાબ આવશે નો પોતા એક પોઈન્ટ આપતા રહેવાનું છે ચલો સાતમું વાક્ય છે વાક્યમાં જોઈ શકો છો આ શી જે છે સબ્જેક્ટ છે આ વર્બ છે ક્રિયાપદ શી ટોલ્ડ મી એને મને કહ્યું શી ટોલ્ડ મી વાક્યનો અર્થ પૂરો નીકળે છે એને મને કીધું તો વાક્ય સાચું છે જવાબ આનો આવશે

આઈ લાઈક પિઝા શું આ સાચું એક પૂર્ણ વાક્ય કહી શકાય સમય સમાપ્ત થાય છે કરતા છે ક્રિયાપદ છે અને ઓબ્જેક્ટ પણ છે કર્મ પણ છે વાક્ય સાચું છે પૂર્ણ વાક્ય છે જવાબ છે યસ અગિયારમું વાક્ય છે ધ કેચ ઇઝ રનિંગ ખાસ ધ કેચ ઇઝ રનિંગ શું આને એક પૂર્ણ વાક્ય કહી શકાય ધ કેચ ઇઝ રનિંગ વાક્યમાં આપ જોઈ શકો છો કર્તા છે ધ કેટ ક્રિયાપદ પણ છે સબ્જેક્ટ પણ છે વબ છે મુખ્ય ક્રિયાપદ પણ છે આર યુ આ એમ બી મુખ્ય ક્રિયાપદ પણ છે મેઇન વબ સહાયક ક્રિયાપદ ઈઝ પણ છે અર્થ પણ નીકળે છે વાક્યનો તો આ જવાબ છે આનો યસ એક પોઈન્ટ આપવાનો છે બારમું વાક્ય છે ખાસ જમ્પસ અપ વેરી હાઈ જમ્પ અપ વેરી હાઈ સમય સમાપ્ત થાય છે અહીંયા તમે જોઈ શકો છો જમ્પ અપ વેરી હાઈ ખૂબ જ ઊંચું કૂદે છે જમ્પ્સ આ ક્રિયાપદ છે જમ્પ્સ અપ ક્યાં કૂદે છે જમ્પ અપ ઉપરની સાઈડ આ જે છે પ્રેપોઝિશન છે વેરી હાઈ ખૂબ જ ઉપર કૂદે છે પરંતુ કોણ કૂદે છે વાક્યમાં સબ્જેક્ટ કરતા જેવું કોઈ છે નહીં તો આ જે વાક્ય છે એને આપણે પૂર્ણ વાક્ય ના કહી શકાય ચોક્કસથી ચલો તેરમું વાક્ય છે હવે તો આવડી જ જવું જોઈએ ફટાફટ તેરમું વાક્ય માય હેર માય હેર શું આને એક વાક્ય ગણી શકાય તેરનું વાક્ય છે માય હેર તો આનો જવાબ છે નો મારા વાળ એક એક વસ્તુ જ છે આના કોઈ કર્તા ક્રિયાપદ કશું જ છે નહીં તો જવાબ છે નો ચૌદમું વાક્ય છે ધ બોય સેટ ડાઉન ધ બોય સેટ ડાઉન શું આને એક પૂર્ણ વાક્ય ગણી શકાય ખાસ સમજો કયા કયા ભાગ છે વાક્યમાં ધ બોય આ કર્તા છે સીટ એટલે બેસવું સીટ એટલે બેસવું એનો ભૂતકાળ શું છે સેટ બરાબર છે ધ બોય સેટ છોકરો બેસ્યો ડાઉન એટલે નીચે ધ બોય સેટ ડાઉન ડાઉન એક સેટો છે બોય સેટ ડાઉન જો આ વાક્યમાં ઓબ્જેક્ટ નથી પરંતુ વાક્યનો અર્થ તો પૂરો થાય છે છોકરો નીચે બેસ્યો પૂરી માહિતી આપેલી છે એટલે આ જે છે એ વાક્ય છે યસ ચલો પંદરમું વાક્ય છે માય લિટલ ફ્લફી કેટ શું આને એક પૂર્ણ વાક્ય ગણી શકાય પંદરમું વાક્ય છે કુલ એકવીસ વાક્ય છે માય લિટલ ફ્લફી કેટ જુઓ ખાસ આખું વાક્ય જ વાક્ય છે કે નહીં પહેલાં સમજીએ એક નાની બિલ્લી છે ફ્લફી એટલે એકદમ રૂ જેવા વાળ છે એવી ફ્લફી આપણે કહીશું એને બધી બધી અને શું છે કેટ એટલે બિલાડી છે પણ અહીંયા ધ્યાનથી જુઓ કેટ કોની છે એના વિશે અન્ય શબ્દો માય આપેલા છે કેવી છે નાની છે ફ્લફી છે પણ આ બધું છે તો કેટ માટે જ તો એક શબ્દ છે ખાલી આ એક શબ્દનું જૂથ છે બિલ્લી કેવી છે એની માહિતી આપે છે પરંતુ આ વાક્યમાં સબ્જેક્ટ વબ ક્રિયાપદ એવું કશું જ છે નહીં કરતા જેવું કશું છે નહીં આગળ કશું જ બીજી માહિતી પણ વાક્યમાં નથી આપેલી તો આને પૂર્ણ વાક્ય આપણે ના કહી શકીએ ચલો આગળ જઈએ છીએ આઈ ગો ટુ સ્કૂલ શું આ પૂર્ણ વાક્ય છે આઈ ગો ટુ સ્કૂલ ખાસ સમજો આઈ ગો ટુ સ્કૂલ તો અહીંયા તમે જોઈ શકો છો વાક્યમાં કર્તા છે આઈ ગો જે છે આ ક્રિયાપદ છે તો સબ્જેક્ટ આપેલો છે ક્રિયાપદ પણ આપેલું છે અને પ્રેપોઝિશન પછી ક્યાં જાય છે સ્કૂલ જાય છે આઈ ગો ટુ સ્કૂલ તો આ જે વાક્ય છે એ સાચું છે આ વાક્ય આ પૂર્ણ વાક્ય છે હું સ્કૂલે શાળાએ જઉં છું અર્થ નીકળે છે તો આને આપણે એક વાક્ય તરીકે કહી શકીએ છીએ ચલો નેક્સ્ટ સત્તરમું વાક્ય ખાસ હવે આ વાક્યને ખાસ તમારે સમજવું પડશે કારણ કે હવે જે વાક્યો આવશે થોડા તમને વિચારવા માટે થોડા મજબૂર કરે એવા વાક્યો છે સત્તરમું વાક્ય છે સમય સમાપ્ત થાય છે રનિંગ હવે જુઓ અહીંયા રનિંગ જે છે ને એને ઇંગ્લિશમાં જીરંડ તરીકે એક વસ્તુ આવે છે જીરંડ જીરંડ એટલે એક ક્રિયાપદને આઈએનજી લગાવીને એને કરતા તરીકે વાપરવું એને જીરંડ કહેવાય છે તો ખાસ આ વાક્ય સમજો તમે બધા ઉદાહરણ જોશો એટલે તમને ખબર પડશે જીરંડનો ઉપયોગ શું છે બટ રનિંગ ફાસ્ટ ઝડપથી દોડવું એ ક્રિયા જે છે ઝડપથી દોડવું પણ આ વાક્યમાં આગળ હજુ મુખ્ય ક્રિયાપદ કોઈ જગ્યાએ આપ્યું નથી ખાસ અને કરતા પણ આ વાક્યમાં તમને દેખાતું નથી તો આ વાક્યનો અર્થ નથી નીકળતો પૂરો તો આ એક સેન્ટેન્સ તરીકે આને ના કહી શકાય પણ હવે આ વાક્યને ખાસ સમજો કે આને કરતા કઈ રીતે અલગ પડે છે ખાસ કારણ કે ઘણા લોકો તમારામાંથી એવું કહેશે કે આ એક પૂર્ણ વાક્ય નથી પણ હકીકતમાં આ એક પૂર્ણ વાક્ય છે કઈ રીતે ખબર પડે જોગિંગ જોગિંગ એટલે દોડવું હવે દોડવું દોડવું એ સ્વાસ્થ્ય માટે સારી વસ્તુ છે તો આ વાક્યમાં કરતા કોણ છે જેના વિશે વાત થઈ રહી છે જોગિંગ એના વિશે વાત થઈ રહી છે તો જોગિંગ અહીંયા આઈએનજી લગાવીને શબ્દ બની શકે છે જોગિંગ એક અહીંયા વાક્યનો મુખ્ય કર્તા છે જેના વિશે વાત થઈ રહી છે એને ક્રિયાપદ તરીકે નહીં જોતા અહીંયા જોગિંગ હવે ઇઝ જે છે એ સહાયક ક્રિયાપદ છે જોગિંગ ઇઝ ગુડ ફોર હેલ્થ તમે જોગિંગની જગ્યાએ કોઈ વસ્તુ મૂકો ઉદાહરણ તરીકે તમે મૂકો છો ધારો કે તમે અહીંયા મૂકો છો જોગિંગની જગ્યાએ તમે મિલ્ક મૂકીને વિચારો મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ વાક્યનો અર્થ બને છે મિલ્ક ઇઝ ગુડ ફોર હેલ્થ દૂધ સ્વાસ્થ્ય માટે સારું છે એની જગ્યાએ જોગિંગ આઈએનજી વાળો શબ્દ મૂકેલો છે એટલે વાક્યનો અર્થ પૂરો નીકળે છે તો અહીંયા યસ જવાબ આવશે ચલો ઓગણીસમું વાક્ય છે માય ફ્રેન્ડ ઇઝ સિંગિંગ શું પૂર્ણ વાક્ય કહી શકાય માય ફ્રેન્ડ ઇઝ સિંગિંગ વિચારવાનું છે માય ફ્રેન્ડ ઇઝ સિંગિંગ તો અહીંયા સમય સમાપ્ત થાય છે વાક્યનો અર્થ કરતા પણ છે સહાયક ક્રિયાપદ છે ગીત ગાઈ રહ્યો છે ત્રણેય શબ્દો બરાબર છે અર્થ નીકળી રહ્યો છે તો વાક્યનો જવાબ છે યસ વાક્ય કહી શકાય વીસમું વાક્ય છે ટેલિંગ ટેલિંગ હેમ ખાસ આને સમજવું છે ટેલિંગ હેમ શું પૂર્ણ વાક્ય કહી શકાય તો જવાબ છે મુખ્ય ક્રિયાપદ એવું કશું આપ્યું નથી આગળ તો આને અર્થ નથી નીકળતો વાક્યનો જવાબ છે નો પૂર્ણ વાક્ય કેવું હોઈ શકે ટેલિંગ હિમ હવે જુઓ ટેલિંગ હિમ ટેલિંગ हिम એને કહેવું તમે અહીંયા મૂકો છો જોગિંગ વિચારી જુઓ મિસ્ટેક મેં જોગિંગ કર્યું એ ભૂલ હતી એ જ રીતે અહીંયા તમે વિચારી શકો છો ટેલિંગ હિમ આઈએનજી વાળી વસ્તુ સ્ટાર્ટિંગમાં કરતા તરીકે મૂકી શકાય ઠીક છે ને સો ટેલિંગ हिम એને કહેવું આ વાક્યનો કરતા તરીકે તમે વિચારી શકો સબ્જેક્ટ અને ટેલિંગ હિમ વોઝ વોઝ શું છે સહાયક ક્રિયાપદ છે વોઝ અ મિસ્ટેક એને કહેવું ટેલિંગ હિમ વોઝ અ મિસ્ટેક એને મેં કહ્યું એ મારી ભૂલ હતી ટેલિંગ હિમ વોઝ અ મિસ્ટેક તો આ એક પૂર્ણ વાક્ય છે ધ્યાનથી યાદ રાખવાનું છે સો મિત્રો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો હશે કુલ કેટલા પોઈન્ટ તમારે આવ્યા કમેન્ટમાં ચોક્કસથી જણાવશો એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ ધીસ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી લો